થેન્ક યુ બધાનો આભાર. અને માયાભાઈ એસા ડમરુ બજાયા ભોલેનાથ ને, સારા કૈલાશ પર્વત મગન હો ગયા. એસા ડમરુ બજાયા ભોલેનાથ ને, સારા કૈલાશ પર્વત મગન હો ગયા. જય શિવ શંભુ, જય શિવ શંભુ. મારો મારો શ્રોતા કેમ ગયો રાગ? હા, શું સાંભળવું તારે રાગ? કે પેલા હું એક કડી ગાઈ નાખું, ગાઈ નાખ. આવી જાય, આવી જાય. કારણ કે કીર્તિદાન ભાઈ નામ જ રાગ રાખ્યું છે. આવી જાય. એની ફરમાઈશું છે બે ત્રણ વાળી નોટોનું બનાવવાનું. મને કે હું ઘડી બોલું ક્યાં, હું તમે નોટોનું ઓલું કે બનાવી નાખો એ કલે, પછી એમ તને દાંત કટાવી દો. બીજું માઇક આપે ને, આઈથી જમ તો આઈથી જમાય જમાય ને. આપણે તો હવે એસા ડમરુ બજાયા ભોલેનાથ ને, સારા કૈલાશ પર્વત મગન હો ગયા. એસા ડમરુ બજાયા ભોલેનાથ ને, સારા કૈલાશ પર્વત મગન હો ગયા. જય શિવ શંભુ, જય શિવ શંભુ. એસા ડમરુ બજાયા ભોલેનાથ ને, સારા કૈલાશ પર્વત મગન હો ગયા. જય શિવ શંભુ. વાહ વાહ, થેન્ક યુ બધાનો આભાર. અને માયાભાઈ અને જે જે સ્ટેજ ઉપર છે એનો બી. આમ તો કીર્તિભાઈ મારા ભાગ્ય જ કહેવાય, આ બબે પેઢી આવીને મારે રહેવાનો અવસર મળે. પણ આજનો મૂળ વાત કહી અને પછી આપણે પાછા જે કઈ ભજન કે હા થેન્ક યુ. વાહ વાહ. અને અમે તો એમ ધારીએ કે આ 5 વર્ષ કરતા થોડુંક વહેલાહેર કરો ને, કૃષ્ણના લગ્ન તો 5 વર્ષની અંદર થવાના જ છે. એટલે એ દીકરાના દીકરા ત્રણ પેઢી તો તમે, કારણ કે મારી તો 4 પેઢીના સાક્ષી છો કીર્તિભાઈ. મારી 4 પેઢી, મારા બાપા, હું, મારો દીકરો, દીકરા, દીકરો. યસ, એટલે આપણે 4 પેઢી ભેગું થઈ જાય એમાં સવાલ જ નથી. પણ મૂળી વાત કહી, કારણ કે આ શિવરાત્રિનો મેળો એ આપણા માટે શું છે સાહેબ? હો હો જી રે હરિની હાથડીએ મારે જોઈ લો કીર્તિભાઈ રોજનું હટાણ.
નથી ગોતી ગોતી હસલાને આપે મોતી તમે ક્યાંથી ગોતી ગોતી હસલાને રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 મંદિર થાય જાય નવા લેતા રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ